ફળોમાં રાજાગણાતી કેરી લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તમે અલગ અલગ નામથી ઓળખાતી કેરીઓ તો ખાધી હશે, પરંતુ તમે જાણો છો કે એ કેરીઓના નામ કેવી રીતે પડ્યા? દરેક કેરીના નામ પાછળ એક રસપ્રદ કહાની છે. કેરીના નામ સાથે રંગ, આકાર અને વજનની પણ કહાની છે. 1490ના અંતમાં પોર્ટુગીઝ લોકો કેરળમાં મસાલાઓની સાથે સાથે કેરી પણ લઈ ગયા. તે લોકો કેરીને માંગા કહેતા હતા. માંગાથી અંગ્રેજોને તેને મેંગો કહેવાનું ચાલુ કર્યું. મલયાલમમાં કેરીનું નામ માન્ન છે. સૌથી પહેલા વાત કરીએ તોતાપુરી કેરીની. સ્વાદમાં ઓછી ગાઢી અને લીલા રંગની આ કેરી પોપટની ચાંચ જેવી લાગે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થતી આ કેરી બીજા પ્રકારની કેરીની જેમ વધારે ગાઢી નથી હોતી, જો કે અથાણા અને સલાડ માટે આ કેરી બેસ્ટ છે. ત્યારબાદ વાત કરીએ હાફૂસની. મહારાષ્ટ્રમાં પાકતી આ કેરી હવે ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ ઉગે છે. હાફૂસ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી સૌથી મોંઘી કેરી છે. સૌથી મોંઘી કેરી પૈકીની એક કેસરના પલ્પનો રંગ કેસરી હોય છે. આ કેરી ગુજરાતમાં વધારે જોવા મળે છે. 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તેને કેસર નામ મળ્યું. વારાણસી અને ઉત્તરપ્રદેશમાં પાકતી લંગડો કેરીનો જાણીતો પ્રકાર છે. લંગડો કેરી પગ વિનાના એક વ્યક્તિના ખેતરમાં ઉગી હતી, ત્યારથી તેનું નામ લંગડો પડ્યું. આ કેરી જુલાઈથી ઓગસ્ટમાં પાકે છે. લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને પાકી જાય તો પણ રંગ લીલો જ રહે છે. ફેમસ રત્નાગીરી કેરી. મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવગઢ, રાયગઢ અને કોંકણમાં પાકે છે. રસપ્રદ બાબત તો એ છે કે દરેક કેરીનું વજન 150 થી 300 ગ્રામ હોય છે. આ કેરીની ટોચ પર લાલ રંગની છાંટ જોવા મળે છે. સિંધુરા કેરી એ ગળી અને જરાક ખાટી હોય છે. આ કેરીની સુગંધ લાંબા સમય સુધી મોંમાં રહે છે. શેક બનાવવા માટે આ સૌથી બેસ્ટ કેરી છે. હાફૂસ કરતાં સાઇઝમાં મોટી બંગનપલ્લી કેરી એ આંધ્રપ્રદેશના કુન્નૂરના બંગનપલ્લેમાં પાકે છે. લંબગોળ આકારની આ કેરીની છાલ એકદમ કોમળ હોય છે અને લંબાઈ 14 સેન્ટીમીટર જેટલી હોય છે. બિહાર અને ઉત્તર ભારતમાં ચોસા કેરી ખૂબ જ લોકપ્રિય છે. 16મી સદીમાં શેરશાહ સૂરીએ પોતાના પ્રદેશમાં કેરી ઉગાડવાની શરૂઆત કરી હતી. બિહારના એક શહેરના નામ પરથી આ કેરીનું નામ પડ્યું. રસપુરી કેરીનું ઉત્પાદન કર્ણાટકના મૈસૂરમાં થાય છે અને સૌથી વધુ કર્ણાટકમાં જ ખવાય છે. રસપુરીને ભારતમાં કેરીઓની રાણી કહેવાય છે. મે મહિનાથી જૂનના અંત સુધીમાં આ કેરી મળે છે. યોગર્ટ, સ્મૂધી કે જામ બનાવવા માટે આ શ્રેષ્ઠ કેરી છે. સફેદા કેરીની જેમ પાયરી પણ બજારમાં વેચાતી કેરીનો એક પ્રકાર છે. આ કેરીની છાલ રાતા રંગની હોય છે અને સ્વાદ ખાટો હોય છે. હિમસાગર કેરી એ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સ્પેશિયાલિટી છે. મીડિયમ સાઇઝની કેરીનું વજન 250 થી 350 ગ્રામ છે. મીઠાઈ અને શેક બનાવવા માટે આ કેરી વપરાય છે. નીલમ આ કેરી એ દેશના દરેક ભાગમાં ઉગે છે. ખાસ કરીને જૂનમાં આ કેરી મળતી હોય છે. માલગોવા કેરીનો રંગ લીલો પીળો હોય છે. આ કેરીનો આકાર ગોળ હોય છે. પીળા પલ્પની આ કેરી મે અને જૂનમાં મળે છે. બિહારમાં માલદાની કેરીનો એ રાજા કહેવાય છે. ખાસ કરીને ચટણી બનાવવા માટે આ કેરી વપરાય છે. સ્વાદમાં આ કેરી ખાટી મીઠી હોય છે. તો આ હતી કેરી સાથે જોડાયેલી રસપ્રદ વાતો.